રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલોની હડતાલ વકીલોની આજે એક દિવસની હડતાલ વકીલોને બેસવા માટેની વ્યવસ્થા ન હોવાથી હડતાલ પર ઉતર્યા છે કોર્ટની નવી બિલ્ડિંગમાં વકીલો માટે બેસવાની વ્યવસ્થા નથી પૂરતી વ્યવસ્થા ન હોવાનો વકીલોનો આરોપ છે હડતાલ દરમિયાન પોલીસ અને વકીલો વચ્ચે રગજક પણ થઈ તો બે છે છે એક જે જે વકીલો માટે બેસવાની વ્યવસ્થા ટેબલની ફાળવણી એ હજી સુધી ફાળવણી નથી કરી બીજા નંબરમાં છેલ્લા ચાલીસ વર્ષથી કોર્ટની અંદર ઝેરોક્ષ મશીન જે તે ડિસ્ટ્રિક્ટ સાહેબે મંજૂરી આપી આપેલ એ લેટર પણ અમારી પાસે છે તો પણ એ મશીન ઉપાડી લેવા માટે અમને વારંવાર કહેવામાં આવેલ છે જેથી કરીને આજે કોર્ટ કાર્યવાહીથી ગાંધીજી ત્યાં માર્ગે અમને જો આ વ્યવસ્થા નહીં આપવામાં આવે તો આવતી લોક અદાલતનો પણ અમે બહિષ્કાર કરશું અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને રજૂઆત કરે છે એ અગિયારસો ને ચોરાસી જ નામ આવેલ ત્યારે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે અમને અભિનંદન આપ્યા કે બહુ જ સરસ આપણે હળવું થઈ ગયું પણ આટલું બધું હળવું થઈ ગયું તો અગિયારસો ટેબલ અત્યારે આઠસો ને ચોવીસ ટેબલ જે બાકી છે એ પણ મૂકવાની ના પાડે છે અને વારંવાર વાયદા કરે છે જેથી કરીને આજ રોજ બાર એસોસિએશન કોર્ટ કાર્યવાહીથી અલી પ્રિય છે વિવાદ જ જેને કરવો હોય તો શું થાય એટલે એણે પોતે એમ કીધું કે તમે જે પણ એક કમિટી બનાવો અને કમિટી જેને જેને પણ ટેબલ ફાળવો એ લિસ્ટ તમને આપો લિસ્ટ આપવું છતાં પણ એ હજી સુધી વિવાદ ચાલુ છે આજ સુધી નથી કેન્ટીન થઈ નથી ઝેરોક્ષ મશીન આવ્યું વકીલો બેસવા માટે કોઈ વ્યવસ્થા નથી કરી કારણ કે વકીલ સવારથી આવે વકીલે એક પત્ર લખવો હોય એક અરજી લખવી હોય તો ક્યાં લખે ઊભા ઊભા તો લખાય નહીં ટેબલ ખુરશી તો જોઈ આ બધી પરિસ્થિતિના અંતે અમારે ના છૂટકે એક દિવસના હડતાલ રાખવી પડી છે સુપ્રીમ કોર્ટે પણ એક દિવસની હડતાલ પોતાની માગણી માટે એવી ના નથી પાડી ગાઈડલાઈન પણ એવી નથી આપી કે કાર્યવાહી કરવી જોઈએ પણ ડરાવે ધમકાવાની વાત છે આ તો બધી